गणतरी अपने भाग अंदर थोड़ू अलग है अस्तित्व धरावत नहीं जो रीत एक सरखी मैंने प्रक्रिया करता था अगौ पहला दाखला पद्धति थी एक पद्धति थी आम गणवानु परंतु अहियाँ तमने थोड़क आ थोड़ डिफरन्स टू अपॉन एक्स माइनस थ्री और अस्तित्व धरावत नहीं एट थोड़क तमने एवं कन्फ्यूजन थे आम कई रीते एट्ला खास लीधे हमें अँ एक्स टेंड टू थ्री लिमिट एक्स टेंड टू थ्री एक्स त्रे अनुलक्षी એટલે x વધીને 3 તરફ અને x ઘટીને 3 તરફ આ રીતે બરાબર ઓર લિમિટ તો 2 upon x minus 3 x tends to 3 2 upon x minus 3 હવે આમાં હવે ઉપર નીચે પડશે નહીં એટલે એના વિધેયના મૂલ્ય 2 ના છેદમાં x ઓછા 3 તરીકે લઈશું આપણે આની અંદર x ની કિંમત જો એવી રીતે લઈએ બરાબર તો અહીંયા ખાસ ધ્યાન રાખજો 3 તરફ હવે જેવી રીતે 3 માંથી 0.1 બાદ કર 2 માંથી 0.1 બાદ કરતા થા ને 0.9 આપો તો એવી રીતે અહીંયા 3 માંથી 0.1 બાદ કરીશું પહેલી કિંમત તો 3 માંથી 3 ઓછા 0.1 3 માંથી 0.1 બાદ કરીશું તો 2.99 આવશે. એવી રીતે 3 માંથી 0.0001 બાદ કરીશું તો 2.99 વખત દશાંશમાં પછી 9 આવશે આ રીતે હવે અહીંયા લિમિટ x tends to 3 માં વિધેય x નું મૂલ્ય ચલ x માટે વિધેય બનશે 2 upon x minus 3 હવે x बराबर 2.9 मूके 2.9 x ની જગ્યાએ તો અહીંયા આગળ 2.9 ઓછા 3 2.9 માંથી 3 બાદ કરી દઈએ તો 2 એટલે 2.9 માંથી 3 બાદ કરીશું તો -0.1 કેલ્ક્યુલેટર વગર પણ બતાવું 0.1 10 આ છેદ નો છેદ ઉપર ગુણી જાય -2 × 10 10 2 20 એટલે -20 જવાબ આવ્યો બરાબર કેટલો જવાબ આવ્યો -20 એવી રીતે તમે 2.99 લેશો અહીંયા આગળ 2.99 માંથી 3 બાદ કરશો બરાબર કેટલા 2.99 તો 2.99 ઓછા 3 x ની જગ્યાએ હવે 2.9 ના બદલે 2.99 મૂકશો તો 2.99 માંથી 3 બાદ કરીશું તો 0.001 આવશે
0.001 बराबर अरे 0.01 आ रीते आवशे माइनस मां हवे एना ए रीते भागशो हमने बतायो ए रीते तो अहीं माइनस 200 आवशे आ रीते त्यार पछी तमे आगळ किंमत मूकशो એટલે 2.999 એ રીતે કિંમત મૂકશો 2.999 તો 2.9 ઓછા 3 તો એની અંદર 2 ના છેદમાં માઇનસ 0.001 આ રીતે આવશે હવે આના તમે 2 ને ભાગશો તો એ વખતે માઇનસ 2000 આવશે આ રીતે એ પ્રમાણે આમાં ભાગ કરતા જશો તો આગળ તમારે એ કિંમતો આવશે બરાબર આમ કિંમત મૂકશો એક્સ તરીકે તો માઇનસ 20000 આ રીતે આવશે ખરાયો તમે જો એક્સ ની કિંમત 3 ને અનુલક્ષે જે 3 થી વધીને 3 તરફ ત્યાર પણ અહીંયા વિધેયનું મૂલ્ય એક્સ ની કિંમત એ ચોક્કસ કોઈ સંખ્યાની નજીકમાં અસ્તિત્વ ધરાવતું નથી જો માઇનસ 20 આયા માઇનસ 200 આયા માઇનસ 2000 માઇનસ 20000 હવે x ઘટીને 3 તરફ એટલે એની અંદર આપણે પહેલા જેવી રીતે આમાં 0.1 બાદ કર્યો હવે શું કરીશું 3 વત્તા 0.1 અહીંયા શું થશે 3.1 હવે જ્યારે તમે 3.1 લેશો 3.1 તો એ વખતે 2 છેદમાં 3.1 ઓછા 3 તો 2 3.1 માંથી 3 બાદ કરશો 0.1 તો 2 0.1 એટલે 1 છેદમાં 10 એટલે 2 ગુણ્યા 10 એકમ એટલે 2 દાન 20 કેટલા આવશે આમાં 20 આવશે એવી રીતે તમે 3 માં 0.01 ઉમેરશો 3 વત્તા 0.01 તો 3.01 આવશે અહીંયા શું આવશે 3.01 હવે જ્યારે અહીંયા x ની જગ્યાએ 3.01 મૂકીશો તો 3.01 માંથી 3 બાદ કરશો x એટલે 3.01 ઓછા 3 તો 2 3.01 માંથી 3 બાદ કરશો તો 0.01 તો 2 ને 0.01 વડે ભાગીએ કે 2 1 ના છેદમાં 100 હવે છેદનો છેદ ઉપર ગુણી જશે 2 ગુણ્યા 100 ના છેદમાં 1 એટલે 2 ગુણ્યા 100 એટલે કેટલા થશે 200 બરાબર એવી રીતે 3 માં 0.01 ઉમેરશો તો અહીંયા આગળ તમારો જવાબ આવશે 3.001 બરાબર તો 3.001 લેશો તો એ વખતે તમારો જવાબ 2000 આવશે અહીંયા ત્યારથી 3.0001 લેશો તો 20000 જવાબ આવશે તો આ રીતના તમારા બધા જવાબ આવશે તમે જોશો કે x ની કિંમત વધારતા કે ઘટાડતા 3 ની નજીકમાં લઈ જવામાં આવે ત્યારે fx ની કિંમત કોઈ ચોક્કસ સંખ્યાને મળતી નથી જોઈ લો મળે કે બરાબર કોઈ ચોક્કસ સંખ્યા તરફ જતી નથી એટલે એના ઉપરથી શું કહી શકાય કે આ વિધેય લક્ષ ધરાવતું નથી એટલે છેલ્લે આ પ્રમાણે લખી દેવાનું કે જ્યારે x ની કિંમત વધારીને કે ઘટાડીને વધારતા કે ઘટાડતા x ની કિંમત વધારતા કે ઘટાડતા ત્રણ તરફ લઈ જવામાં આવે ત્યારે જો વધારીને કે ઘટાડીને ત્રણ તરફ લઈ જવામાં આવે એટલે ત્રણની ખૂબ જ નજીકમાં લઈ જવામાં આવે
પરાક્રમની નજીકમાં ઉતારતા કે ઘટાતા પ્રાણની નજીકમાં લઈ જવામાં આવે ત્યારે એપેક્સનું મૂલ્ય ચોક્કસ સંખ્યા કોઈ ચોક્કસ સંખ્યા નથી મળતી. જો 20 મળ્યા, 200 મળ્યા, પછી 2000 મળ્યા એવું નથી કે 19.999 એટલે 20 ની નજીક ની નથી મળતી કે 200 ની નજીક ની નથી મળતી. બધી અલગ અલગ સંખ્યાઓ મળે છે બરાબર. એટલે ચોક્કસ સંખ્યા તરફ, ચોક્કસ સંખ્યા તરફ બરાબર જતું નથી. આપેલ વિધેય નું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. આપેલ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી, ધરાવતું નથી. આ રીતે આ દાખલો આપણે પૂરો કરીએ છીએ. બીજો દાખલો બરાબર. હવે જો એક ચોથો દાખલો છે એ તમને આવડે એવો છે, હોમવર્કમાં હું એ આપું છું બરાબર. ચોથા દાખલામાં જો કે y બરાબર 5 ઓછા 2x હોય તો કોષ્ટકની રીતે સાબિત કરો કે x ટેન્સ ટુ -1 ત્યારે y ટેન્સ ટુ 7. જો એમાં થોડી એ સમજ આપી દો. ચોથો દાખલો, દાખલા નંબર 4, y બરાબર 5 ઓછા 2x, y બરાબર 5 ઓછા 2x હોય ત્યારે શું કરવું છે કે કોષ્ટકની રીતે સાબિત કરો કે x ટેન્ડ ટુ -1, x ટેન્ડ ટુ -1 ત્યારે y ટેન્ડ ટુ 7, x એ -1 ને અનુલક્ષે છે ત્યારે y એ 7 ને અનુલક્ષે છે બરાબર. એટલે આની અંદર તમે -1 બરાબર -1 લેશો, કિંમત કઈ રીતે અહીંયા x વધીને -1 કરો અને અહીંયા x ઘટીને -1 કરો બરાબર. એ રીતે એ લેશો. હવે આની અંદર શું કરવાનું, જેવી રીતે 0.1 બાદ કરતા 0.1 ઉમેરતા એ રીતે બરાબર. હવે -1 ની અંદર 0.1 ઉમેરવાના, -1 ઓછા 0.1 પછી -1 વત્તા 0.1 એવી રીતે કિંમતો આવશે. એટલે -1 માંથી 0.1 કરશો તો -1.1 આવશે અહીંયા, -1.1 પછી બીજી કિંમત આવશે -1.01, -1 બરાબર. અહીંયા y તરીકે લખજો, y બરાબર 5 ઓછા 2x, પછી -1.001 લેજો, -1.001 આ રીતે લેજો બરાબર. હવે આમાં -1 + 0.1 કરશો, -1 + 0.1 એટલે માઇનસ પ્લસ એટલે બાદ બાકી, એક માંથી 0.1 બાદ કરશો 0.9 અને ચિહ્ન આવશે માઇનસ, -0.9 લેજો બરાબર. પછી આવશે -0.99, -0.999, -0.99 આ રીતે કિંમતો આવશે બરાબર. અહીંયા y બરાબર 5 ઓછા 2x
एक किंमत तमने शोधी बताओ, बाकी नहीं बताने किंमत शोधजो तमे y बराबर 5 ओछा 2 समान x बराबर माइनस 1.8 मुके मुका तो 5 ओछा 2 माइनस 1.8 5 ओछा ओछा बत्ता दी जैसे तेनो 1.8 जोड़े गुणाकार कर सो 2.2 तो 7.2 आवे કેટલો આવ્યો જવાબ 7.2 કેવી રીતે x ની જગ્યાએ માઇનસ 1.08 હવે માઇનસ 0.9 મૂકશો ત્યારે શું થશે અહીંયા આગળ 5 ના 5 બરાબર માઇનસ 0.9 તો માઇનસ માઇનસ પ્લસ 2 નવા 18 શું થયું 2 નવા 18 વાટ બુદ્ધિ 2 ગુણ્યા 0 0 પણ બુદ્ધિ એક આવી જશે માઇનસ માઇનસ એટલે 6.8 બરાબર એટલે અહીંયા જો 7.2 પછી 7.02 આવશે પછી 7.002 આવશે 7.00 આમાં શું થશે 6.8 આવશે આ લેશો ને તો 6.98 જેવી રીતે 9 વધતા જાય જેવી રીતે આમાં 9 ઉમેરતા જાય હવે જવાબ આવશે બરાબર પછી તમારે શું લખવાનું x વધારીને કે ઘટાડીને માઇનસ 1 ને તરફ લઈ જવામાં આવે ત્યારે y ની કિંમત 1 ની સંખ્યા તરફ જાય છે 7 તરફ એટલે આપણે એનાથી એ સાબિત કરી શકીશું તો આવી રીતે આપણે આ ઉદાહરણ અરે આ સ્વાધ્યાયનો આ દાખલો કે ગણીએ છીએ બરાબર એટલે તમે આ રીતે આ સ્વાધ્યાય પૂરું કરજો અને ઉદાહરણ આની અગાઉના ઉદાહરણો એ પણ તમે જાતે એની પ્રેક્ટિસ કરજો બરાબર ફ્રીના ભાગમાં એટલે આ સ્વાધ્યાય તમારે મેં પૂરું કર્યું જે હોમવર્કમાં આપ્યું છે એ પણ પૂરા કરજો થેન્ક યુ